पुरुषार्थ स्कूल ऑनलाइन एजुकेशन में आप सबनों हार्दिक स्वागत है। बाळ मित्रों, आज आप गुजराती लेखन में भणीशू। धोरण चार नी अंदर पेलू है अनुलेखन, तेमा तमारे एक फकरो आपेलो छे, ए जोई अने सारा अक्षरे अनुलेखन करवानुं छे। अहीं तमारे पाना पाठ्यपुस्तकना पाना नंबर 10 उपरथी तमे लखी सको छो, अथवा तो अहीं मैं आपेलू छे तेमाथी जोई अने लखी सको छो। चलो हूँ वाँचू छू, बधा ध्यानथी सांभळजो। पहला ए प्रश्न कर्यो कि तो पछी आ वर्ष हजनू पुण्य कोईने नहीं मळे। बीजाए जवाब आप्यो, केम नहीं मळे, पुण्य तो मळी गयुं छे। पहेलाए आश्चर्य साथे पूछ्यु, पण कोने? बीजाए हसता हसता जवाब आप्यो, दमास्कना अली हुसैन मोचीने। शेख अब्दुल्ला बे फरिश्ता वच्चेनी वातचीत सांभळी रह्या हता। वात पूरी थतानी साथे ज बे फरिश्ता अदृश्य थई गया। शेख अब्दुल्ला मूंझवणमां पड़ी गया। तेमने ए समझातुं न हतुं के हज कर्या सिवाय हजनुं पुण्य केवी रीते मळी शके। चलो बाळ मित्रों, हवे बीजू चित्र वर्णन, मारी शाळानो बगीचो। चित्र आपेलू छे, नीचे शब्दों आपेला छे, सामेना पेज पर आपणे एना वाक्यो लखवाना छे। तो अहीं मैं वाक्यो लखेला छे, तमे सांभळता जाओ अने तमारी बुक्सनी अंदर लखता जाओ। मारी शाळानो बगीचो, आ चित्र मारी शाळाना बगीचानुं छे। मारी शाळानो बगीचो खूब सुंदर, स्वच्छ अने मोटो छे। ત્યાં અમે રમવા માટે, હિંચકા ખાવા માટે તેમજ રમત માટે જઈએ છીએ। બગીચામાં રમત માટેના સાધનો અનેક છે। ત્યાં ઘણા ઝાડ, છોડ અને ફૂલછોડ પણ છે। બેસવા માટે બાંકડાઓ ગોઠવેલા છે। અમે ત્યાં નાસ્તો કરવા માટે જઈએ છીએ। અમે બગીચો સ્વચ્છ રાખી અને ફૂલછોડ તેમજ વૃક્ષોને પાણી પાઈએ છીએ। ચલો બાળ દોસ્તો, હવે ત્રીજું છે ફ્રીઝ। અહીં આપેલી જગ્યામાં તમારે ફ્રીઝનું ચિત્ર દોરવાનું છે અને અહીં આપેલા શબ્દો પરથી વાક્યો બનાવવાના છે। જુઓ, સામેના પેજ પર મેં વાક્યો બનાવેલા છે, જે હું બોલું છું, તમે સાંભળી અને તમારી બુક્સની અંદર લખશો। આપણા રોજિંદા જીવનમાં ફ્રીજ ખૂબ જ ઉપયોગી છે। તેમાં પીવા માટે ઠંડુ પાણી મળે છે, તેમજ વધેલી ખાદ્ય સામગ્રી સચવાઈ જાય છે। તેમાં શાકભાજી, ફળો તેમજ અન્ય કઠોળ જેવી સામગ્રી લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે। તે ઉપરાંત શરબતના બાટલા પણ સાચવી શકાય છે, તેમાં બરફ પણ બને છે। કેટલીક દવાઓ અને ઇન્જેક્શન પણ ફ્રીજમાં રાખવામાં આવે છે। ઉનાળામાં દૂધ ફાટી ન જાય, છાશ ખાટી ન થઈ જાય તે માટે ફ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે। ઉનાળામાં આઈસ્ક્રીમ બનાવીને મૂકી શકાય છે, તેમજ જલ્દી ઓગળે નહીં તેથી તેને ફ્રીજમાં મૂકી રખાય છે। આપણે ફ્રીજનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તેમજ શિયાળામાં ફ્રીજનું પાણી પીવું જોઈએ નહીં। ત્યાર પછી છે ચોમાસું। અહીં તમને ચોમાસા વિશે આશરે 10-12 વાક્યો આપ્યા છે, જેમાંથી આપણે નિબંધ લખવાનો છે। તો સામેના પેજ પર જુઓ મિત્રો, મેં નિબંધ છે એ તમને લખી આપ્યો છે। હું વાંચું છું, તમારે લોકોએ સાંભળવાનો છે અને પછી જોઈને લખવાનો છે। ચોમાસું, વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું। ચોમાસામાં 4 મહિના હોય છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો। ચોમાસામાં પહેલાંનું વાતાવરણ સખત ગરમીનું હોય છે, માણસો અને પશુ પંખીઓ કંટાળી જાય છે। વરસાદ વરસતા આકાશમાં ઘનઘોર વાદળ ગરજે, વીજળી ચમકે, ઠંડો પવન ફૂંકાય અને ધોધમાર વરસાદ છે એ વરસે છે। સર્વત્ર પાણી પાણી થઈ જાય છે, નદી નાળા છલકાય છે, ખેતીકામમાં ખેડૂતો લાગી જાય છે, ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે, વૃક્ષો લીલાક્ષમ થઈ જાય છે। ચોમાસામાં જન્માષ્ટમી, રક્ષાબંધન, નવરાત્રિ, સ્વાતંત્ર્ય દિન, રમઝાન, ઈદ વગેરે જેવા તહેવારો આવે છે અને ખાસ મિત્રો, ચોમાસામાં માખી મચ્છરનો ઉપદ્રવ છે એ વધી જાય છે અને હા, ચોમાસાને ઋતુઓની રાણી પણ કહેવાય છે। તો બાળ મિત્રો, આજે 4 સુધી, આવતીકાલે આપણે લેખન 5 થી જોઈશું। ત્યાં સુધી આવજો, બાય બાય।